नमस्कार, आप જોઈ રહ્યા છો જીએસટીવી, હું છું કૃષ્ણા। શરૂ કરીએ અંદરની વાત। તો કોંગ્રેસમાં એક તરફથી ગૌતમ અદાણીની ટીકા થઈ રહી છે, તો બીજી તરફથી પ્રશંસા પણ થઈ રહી છે। આ કોંગ્રેસની રણનીતિ છે કે વિભાજન, તે સમજવું ઘણું મુશ્કેલ છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટ્વીટ કરીને અદાણીને ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન ગણાવે છે, તો બીજી તરફ અશોક ગેહલોત તેમની પ્રશંસા કરી રહ્યા છે। રાહુલ ગાંધી લગાતાર કહે છે કે પ્રધાનમંત્રી મોદીએ देश ने बे भारत में विभाजित कर, एक भारत उद्योगपतिओनु भारत छे, तो बीजू भारत गरीब खेडूतोनु छे। पहला भारत ना बे हीरो छे, अदाणी अने अंबाणी। बीजा भारत में गरीब खेडूतोनु देवू न चूकवी शकवाने कारणे आत्महत्या करी रह्या छे। पहला भारत ने एटले के उद्योगपतिओने ओछा व्याजनी लोन मळे छे, लोन न भरनारने लोन माफ करी देवामां आवे छे। बीजा भारत ने ऊंचा व्याजे लोन मळे छे ते किसानोनु भारत छे, તેઓ લોન ભરી શકતા નથી અને આત્મહત્યા કરવા મજબૂર થાય છે। અશોક ગેહલોતે રાહુલ ગાંધીથી અલગ ચીલે ચાલીને સંકેત આપ્યો છે કે તેઓ કોંગ્રેસમાં પોતાનું ભવિષ્ય જોઈ રહ્યા નથી। જાન્યુઆરીમાં સરકાર ભંગ કરીને ગેહલોત વહેલી ચૂંટણી નોતરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। વસુંધરા રાજે અશોક ગેહલોતને 32 ધારાસભ્યોનું સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે। રાજસ્થાનની રાજનીતિમાં હજુ અનેક ઉતાર ચઢાવ બાકી છે। ब्यूरो रिपोर्ट जीएसटीवी।